નમસ્કાર, હું નીરવ ભટ્ટ. જનમંચ ન્યૂઝ ચેનલને ફક્ત યુટ્યુબ ઉપર 1,25,00,000 વ્યૂઝ મળ્યા છે. જનમંચ ન્યૂઝ ચેનલને યુટ્યુબ ઉપર 1.25 કરોડ વ્યૂઝ મળતા તમામ દર્શક મિત્રોનો ખૂબ ખૂબ આભાર માને છે અને આશા રાખે છે કે આ જ પ્રમાણેનો વિશ્વાસ અને સહયોગ જનમંચને મળતા રહેશે તો જનમંચ પણ આ રીતે અવિરત સમાચાર બનાવતું રહેશે. ધન્યવાદ. નમસ્કાર, હું નીરવ ભટ્ટ. ગતરોજ 13 મે 2022ના રોજે સંઘ પ્રદેશ દાદરા નગરહવેલી દમણ દીવના SP પિયુષ ફુલઝુલે દ્વારા મોટા પાયા પર પોલીસ વિભાગમાં ફેરબદલીના ઓર્ડર છે અને એની સાથે ડિપાર્ટમેન્ટલ પ્રમોશનલ કમિટીના એપોઇન્ટિંગ ઓથોરિટી દ્વારા દમણ દીવના કુલ 12 જેટલા પોલીસ કોન્સ્ટેબલની ભરતી કરી તેમને હેડ કોન્સ્ટેબલ નિયુક્ત કરવામાં આવ્યા છે. સંઘ પ્રદેશ દમણ દીવના 12 જેટલા પોલીસ કોન્સ્ટેબલની ભરતી હેડ કોન્સ્ટેબલ તરીકે થઈ છે, જેમાં પંડ્યા, જીતેન્દ્ર, વસંતલાલ દમણ, ધર્મેશ ઈશ્વર રાઉત દમણ, જીતેન્દ્ર સુરેશ દમણ, પટેલ આશીષ, ગણેશ દમણ, ભાવેશકુમાર મેગી દીવ, અશ્વિન ભગવાન બામણિયા દીવ, હરેશકુમાર વેલજી સોલંકી દીવ, ચુનીલાલ ઉકડા બામણિયા દમણ, ઉમેશભાઈ પ્રભુભાઈ પટેલ દમણ, ભરત કાંજી સોલંકી દમણ, અમિતકુમાર રમેશભાઈ હળપતિ દીવ, સુનિલ રાજુભાઈ હળપતિ દીવ, એમ કુલ સંઘ પ્રદેશ દમણ દીવના 12 જેટલા પોલીસ કોન્સ્ટેબલની ભરતી હેડ કોન્સ્ટેબલ તરીકે કરવામાં આવી છે, જેનો ઓર્ડર ગતરોજ બહાર પાડવામાં આવ્યો હતો. એની સાથે સંઘ પ્રદેશ દાદાનગરી દમણ દીવમાં આંતરિક ફેરબદલીના પણ ઓર્ડર છે. મોટા પાયા પર આંતરિક ફેરબદલીનો ઓર્ડર છે, જેમાં PSI અને ASI રેન્કના દમણ અને દીવના કુલ 8 જેટલા ઓફિસરો છે, જેમાં 2 PSI અને 6 ASI મળી એ લોકોને દમણથી દીવ અને દીવથી દમણ આંતરિક ફેરબદલીનો ઓર્ડર છે. એવી જ રીતે હેડ કોન્સ્ટેબલ અને પોલીસ કોન્સ્ટેબલના કુલ 30 જેટલા દમણ અને દીવના દમણથી દીવ અને દીવથી દમણ તેઓની ફેરબદલીનો ઓર્ડર છે. જ્યારે દાદાનગર હવેલીમાં PI સબાસ્ટિન દેવસિયા, PI નરેશ પટેલ એમ કરી 2 PI છે અને PSI અને ASI મળીને કુલ 19 જેટલા અધિકારીઓની આંતરિક ફેરબદલીનો ઓર્ડર છે. એવી જ રીતે કુલ 93 જેટલા હેડ કોન્સ્ટેબલ, પોલીસ કોન્સ્ટેબલ એવા જવાનોની પણ આંતરિક ફેરબદલીનો ઓર્ડર છે. ધન્યવાદ.